વધુ સમાચારમાં વાત કરીએ તો માણસા તાલુકાના સમૂહ ગામે શહીદ સ્મારક અને પુસ્તકાલયનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ લોકાર્પણ કર્યું હતું, જેમાં શહીદ સ્મારક ખાતે તેઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ સભા સ્થળે કેન્દ્રીય ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ સભાને સંબોધતા શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વધુમાં તેમણે માણસાની લાઇબ્રેરીને યાદ કરીને પુસ્તકાલયનું મહત્વ પણ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ અંગવી, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય જીએસ પટેલ, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ભાજપ આગેવાનો, હોદ્દેદારો સહિત પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેઓ હેલિકોપ્ટરના મારફતેથી અમદાવાદ સીધા માણસા કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ માણસા ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરે તેમને પરિવાર સાથે આરતી ઉતારીને આશીર્વાદ લીધા હતા. તેઓએ ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આમ અમિતભાઈ શાહ દર વર્ષે નવરાત્રિમાં માં કુળદેવી બહુચર માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. દિનેશ ચૌધરી સાથે લાઈ 24 ન્યૂઝ માણસા.